ગુડ મોર્નિંગ, કેમ છો બાળકો? મજામાં ને? આપણે ઘણા દિવસે મળ્યા કા? મેં તમને ઘણા દિવસ પહેલાં હોમવર્ક આપ્યું હતું, યાદ છે ને બધાને? કે જે તમને ઓલા બે કોઠા છે એ તમારે લખવાના હતા, પર્યાવરણની અંદર પાઠ 10ના આપણો ખોરાક છે એના, બરાબર ને? હવે આજે આપણે પર્યાવરણની અંદર પાઠ 11 આપણા વાહનો. તો ચાલો બાળકો, આજે આપણે આપણા વાહનો વિશે સમજીએ. જુઓ બાળકો, પહેલાંના જમાનાની અંદર તમે જુઓ તો વાહનો નહોતા, ત્યારે માણસો છે એ એક ગામથી બીજે ગામ જવા માટે પગપાળા ચાલતા હતા. કેવી રીતના જતા હતા? પગપાળા. ધીમે 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 એમાં થોડી થોડી શોધ થતી ગઈ. પગપાળા ચાલતા હતા, તેમાંથી ધીમે ધીમે માણસો પશુ ઉપર એટલે કે ઘોડા ઉપર જવા લાગ્યા. એક ગામથી બીજે ગામ જવા માટે ઘોડાનો ઉપયોગ થતો હતો. પછી એમાંથી થોડોક વધારે સુધારો થયો, ધીમે ધીમે બળદગાડા આવ્યા. એટલે માણસો એક ગામથી બીજે ગામ જવા માટે બળદગાડાનો ઉપયોગ કરતા હતા. અને થોડા સમય પછી બળદગાડી બની, ઊંટગાડી બની, ઘોડાગાડી બની, આવી રીતના ધીમે ધીમે સાધનોનો ઉપયોગ થયો. અને આજે બાળકો તમે જાણો છો, આજના તો આ વૈજ્ઞાનિક યુગમાં તો ઘડીક વારમાં અહીંથી સુરત પહોંચવું હોય તો આપણે ચા પીએ, કોફીનો એક કપ પીએ ને તો સુરત પહોંચી જઈએ. કેટલું ફાસ્ટ! શેમાં જવાય? પ્લેનમાં, વિમાનમાં. આજનો યુગ તો ઝડપી બની ગયો છે હો ભાઈ, પણ આપણે પહેલાંની અને અત્યારની બંનેની તુલના કરીએ તો પહેલાંના જમાનામાં સૌથી પહેલાં માણસો પગપાળા એક ગામથી બીજે ગામ જતા હતા. પછી ધીરે ધીરે ઘોડો આવ્યો, એટલે કે ઘોડો મળ્યો માણસને, પછી એને ઘોડાનો ઉપયોગ કર્યો. ધીમે ધીમે પછી પૈડાનો વિકાસ થયો, પૈડામાંથી માણસે ઘોડાગાડી બનાવી, એક સરસ મજાની ગાડી બનાવી નાખી અને ઘોડા સાથે જોતરું એને. પછી ઊંટગાડી, ઊંટ ઉપર ભાઈ કચ્છના લોકો તો ઊંટ ઉપર સવારી કરતા હો બાળકો, જોયું ને કે એને તો રણમાં ઊંટ છે એ તો ખૂબ ફાસ્ટ દોડે, ફટાફટ દોડે. તો ઊંટમાં કે પછી ઊંટગાડી શોધવાનું, ગાડીનું પૈડું છે, પૈડાની શોધ થયા પછી આખી દુનિયાની ક્રાંતિ બદલાઈ ગઈ. પૈડાની શોધ થયા પછી તો એન્જિનથી ચાલતા વાહનો, પહેલાં વરાળ યંત્રથી ચાલતા, પછી એન્જિનથી, વીજળીથી ચાલતા, પેટ્રોલથી ચાલતા, ડીઝલથી, ગેસથી ચાલતા વાહનોનો શોધ થઈ. તો આપણે આવી રીતે જોઈએ તો પહેલાંના સમયની અંદર ઘોડાગાડી, ઊંટગાડી કે બળદગાડી આનો ઉપયોગ થતો હતો. ધીમે ધીમે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે વિકાસ થતો તો ગયો, એમ વરાળ યંત્ર અને સ્વચાલિત એટલે કે ઓટોમોબાઈલ એનો ઉપયોગ થયો, એટલે જાત જાતના યંત્રોનો વિકાસ થયો. આપણે અત્યારે હાલમાં જોઈએ તો આપણે સવારી શેના દ્વારા કરીએ? તો સૌથી પહેલાં નાના બાળકો હોય તો સાયકલ દ્વારા, સ્કૂટર દ્વારા, બસ દ્વારા અને કાર દ્વારા, બરાબર. અને પછી આપણે બહાર જવું છે, બહાર ગામ, દૂર દૂર, તો રેલવેમાં, બરાબર. પણ રેલવેમાં ઘણો સમય લાગે, અત્યારે ઝડપી યુગમાં માણસને સમય ન હોય તો એને ફટાફટ પહોંચવું હોય તો એરોપ્લેન એટલે કે વિમાન, હેલિકોપ્ટર અને સ્ટીમર. સ્ટીમર તો ભાઈ શેમાં ચાલે? પાણીમાં, ખબર છે. તો સ્ટીમરની પણ શોધ થઈ, એટલે જળમાર્ગો શોધાયા. અને જળમાર્ગે પહેલાંના જમાનામાં તે ભાઈ હોડી એટલે કે નાવડી, નાવડી લઈને માણસો દરિયા પાર એટલે કે દરિયાની ઓલી બાજુ જ્યાં બીજા દેશો છે ત્યાં વેપાર કરતા હતા. આવી રીતે ધીમે ધીમે યંત્રોનો વિકાસ થતો ગયો, એમ માનવી આગળ ને આગળ વધતો ગયો. પહેલાંના સમયની અંદર તરાપા, હોડી અને વહાણ અને સ્ટીમર દ્વારા એટલે કે પાણીમાં મુસાફરી થતી હતી, બરાબર. પછી વિમાન અને હેલિકોપ્ટર, રોકેટ આવું બધું બન્યું, એટલે અવકાશયાન શોધાયું, એટલે અવકાશની શોધ થયા પછી આવા બધા વિમાનો ઉડવા લાગ્યા. તમે જુઓ નહીં તો પહેલાં બધા જોતા કે જો ગામડાના માણસ ઉપર આકાશમાં બલૂન જાય, આપણને તો નવાઈ લાગતી. ઓહો, બલૂન, બલૂન એટલે વિમાન, ફુગો ને ઇંગ્લિશમાં બલૂનને ફુગો કહે, પણ દેશી ભાષામાં બલૂન એટલે વિમાન, એની શોધ થઈ. એટલે ધીમે ધીમે છે એ વાહનોનો વિકાસ થતો ગયો. તો વાહનનો વિકાસ થયો એમાં ચાર પ્રકારના વાહનોનો વિકાસ થયો. જો ભાઈ, જળમાર્ગનો, હવાઈ માર્ગ, સડક માર્ગ, બરાબર, અને પછી અવકાશ માર્ગ. તમને એમ થાય કે આકાશમાં માર્ગ હશે મિસ? આકાશમાં માર્ગ નથી, પણ પ્લેન છે એટલે કે વિમાન, હેલિકોપ્ટર, રોકેટ આ બધું આકાશમાં ઉડે છે, એટલે કે અવકાશ માર્ગે ચાલે છે.
બરાબર હરિદ્વારમાં પહોંચી જવાય. બીજું જળમાર્ગ, આપણે જ્યાં રસ્તાઓ નથી અને ટૂંકમાં પહોંચવું હોય તો જળમાર્ગે. આપણે જોઈએ તો આપણી આ ઘોઘા દહેજ ફેરી છે, દહેજ ફેરી શરૂ થઈ સુરત જવું હોય તો ભાવનગરથી સુરત જઈએ તો રાત્રે આપણે બેસીએ તો સવારમાં ઉતરીએ છીએ, બરાબર. એની બદલે અહીંયા ઘોઘાથી આપણે દહેજ ફેરીમાં જઈએ તો 2.5 કલાક થાય તે આપણને દહેજ પહોંચાડી દે, અને દહેજથી અંદર લગભગ 1 કલાક કે 1.5 કલાકનો રસ્તો થાય એટલે આપણે સુરતની અંદર પહોંચી જઈએ. તો આવા જળમાર્ગનો વિકાસ થયો. તો જળમાર્ગે હોડી છે, સ્ટીમર છે, નાવડી છે, એનો પણ ચાલી અને એટલે પાણીમાં ચાલે અને એક ગામથી બીજે ગામ એમાં પણ જઈ શકાય છે. અને સડક માર્ગ, તો સડક માર્ગ આપણે જોઈએ તો બસ, ટ્રક, આઈસર, કાર, સાયકલ, પછી શું બાઇક, ધૂમની બાઇક, એ બધું તો બહુ ગમે ને એટલે બાઇક, આ બધું સડક માર્ગે ચાલે છે. તો અત્યારના સમયની અંદર આપણે જોઈએ તો સડક માર્ગે પણ મુસાફરી વધી છે. એક ગામથી બીજા ગામ જવા માટે આપણે બસનો ઉપયોગ કરીએ, વસ્તુની માલની હેરફેર કરવી છે, ટ્રાન્સપોર્ટમાં માલ મૂકવો છે તો ટ્રકો જાય છે, બરાબર. તો એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રક દ્વારા જાય છે. તો આ ટ્રક, બસ અને કાર, કારમાં બધા મુસાફરી કરે તો આ બધું છે એ સડક માર્ગે ચાલે છે. અને પછી છેલ્લે આવે છે રેલ માર્ગ. તો ભાઈ જ્યાં ખૂબ ઊંચા પહાડો ને એવું બધું છે ને એને બધી કોતરી કોતરી અને રેલના પાટા, લોખંડના પાટા બનાવી બનાવી અને એની પર રેલગાડી ચાલે છે બાળકો. અને રેલગાડીની અંદર માણસો મુસાફરી કરે છે, સરસ મજાના અંદર ડુંગરો દેખાય, નદીઓ દેખાય, કુદરતી સૌંદર્યની વચ્ચે થઈ અને આપણે મુસાફરી કરી શકીએ છીએ રેલગાડી દ્વારા. અને ઘણીવાર તમે જુઓ તો આપણને એમ થાય ઓહો આટલી બધા સરસ મજાના નદી, તળાવો, આવું બધું આવતું હશે, પણ એક વખત આપણે રેલગાડીની મુસાફરી કરીએ ને બાળકો તો આપણને ઘણું બધું જોવા મળે અને આપણા મનને આનંદ મળે છે. તો આવી રીતના આ 4 પ્રકારના આપણા વાહન રસ્તાઓ છે, જળમાર્ગ, રેલમાર્ગ, સડક માર્ગ અને હવાઈ માર્ગ. આ 4 માર્ગો દ્વારા માણસો મુસાફરી કરે છે. હવે આપણે આ જ રીતે મેં તમને સમજાવ્યું રેલમાર્ગ એટલે કે રેલગાડી દ્વારા થતી મુસાફરી. તો રેલગાડીમાં મુસાફરી કરીએ એનો આનંદ અનોખો હોય છે. તો આપણી પર્યાવરણની ચોપડી છે એ બધા જ બાળકો કાઢશે બારોભાઈ, એની અંદર પાના નંબર 68, 6/8/68 પાનું કાઢો. એની અંદર શું લખ્યું છે? આગગાડી. આગગાડી એટલે આગ લગાડતી નહીં, પણ પહેલાંના જમાનામાં જે આ રેલગાડી છે ને એ કોલસાથી ચાલતી હતી એટલે એનું નામ પડ્યું હતું આગગાડી. હવે તો વરાળથી પણ વરાળ યંત્ર નીકળ્યા પછી ધીમે ધીમે જુઓ તો વાહ પાણીની અંદર છે કંઈ આગગાડી ન ચાલે, પાણીમાં તો સ્ટીમર ચાલે, હોડી ચાલે, પણ જે આગગાડી છે એ પહેલાં કોલસાથી ચાલતી એટલે એનું નામ પડ્યું આગગાડી. પણ આગગાડીમાં આપણે જઈએ તો આપણી મુસાફરી થાય, આપણો બીજો માલ હોય વધારે વજનવાળો એ પણ માલ સામાન ભરી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પણ આગગાડી દ્વારા પહોંચાડવામાં આવે છે એટલે કે રેલ માર્ગે પહોંચાડવામાં આવે છે. જો ભાઈ ઘણીવાર અમે નાના હતા ત્યારે અમારા મામાના ઘરે અમે રહેતા તો ત્યાં બપોરે 3 વાગે મહેલ આવે. મહેલ એટલે આગગાડીનું એક નામ છે. 3 વાગે આવે એટલે મહેલ આવે અને 5 વાગે આવે એટલે શટલ આવે. શટલ એટલે ગાડીનું નામ. એટલે બધા અમારા બા ને દાદા ગઢા હોય ત્યાં સૂતા હોય તેમ કે હલો 5 વાગે ગયા શટલ નીકળી ગઈ, સિટી વગાડતી વગાડતી ગાડી નીકળે એટલે આપણને એમ થાય 5નો સમય થઈ ગયો છે. અને 3 વાગે ભારખાનું આવતું. ભારખાનું એટલે કે એની અંદર બધો માલ સામાન છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનો હોય ને એને એ બાળકો પહેલાંના વખતમાં શું કહેતા? ભારખાનું કહેતા. એટલે કે ભાર ઉપાડી ખાડાની અંદર ભાર ભરેલો હોય ડબ્બામાં અને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું જે કામ કરતા એને ભારખાનું કહેતા. તો આવી બધી રેલગાડીઓ આવતી અને અત્યારે પણ રેલગાડી ત્યાં આવે છે. તો આજે આપણે આ રેલગાડીને લગતો એક પાઠ આગગાડી બરોબર એને લગતું એક આપણે કાવ્ય છે એ સમજવાનું છે. પહેલાં જો બાળકો હું અહીંયા બોલું છું તમારે ખાલી માત્ર સાંભળવાનું છે, બરાબર. શું લખેલું છે જો પાના નંબર 68 અને 69 ઉપર આપેલું છે. 6/8/68 અને 6/9/69 ઉપર જોજો બાળકો. આવો છોકરા ખેલ બતાવો, છુક 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 રેલ ચલાવો, સીટી વગાડી સીટ પર બેસો, એકબીજાની પીઠ પર બેસો. જો બાળકો ઘણા બાળકો છે એ પીઠ ઉપર બેસીને આગગાડી આગગાડી રમતા હોય છે. કોઈ આગળ પાછળ ન, કોઈ આપણી લાઈન ન દોડે, કોઈ આગળ પાછળ ન દોડે. જો બાળકો રેલગાડીના ડબ્બાઓ એક સાથે ચાલતા હોય, તમે બારગામ બસની અંદર મુસાફરી કરતા હોય અને ક્યાંક રેલ આવતી હોય તો ફાટક બંધ હોય તો રેલગાડીને આપણે બસમાં બેઠી બેઠી જોઈએ તો એકદમ સીધી સરસ પાટા પર ચાલતી હોય
અને બધા ડબ્બા એકસાથે જોડાયેલા હોય છે, એટલે કોઈ લાઇન તોડીને કોઈ ઓવરટેક કરીને આગળ જતું નથી. આગળ એન્જિન હોય અને પાછળ એના બધા ડબ્બા હોય છે, એટલે કે કોઈ આપણી લાઇન ન તોડે, કોઈ આગળ પાછળ ન દોડે. બધા સીધી લાઇનમાં ચાલો, બંને આંખો મીચી ચાલો, બંધ આંખે બધું દેખાય. જો બાળકો બંધ આંખે બધુંય દેખાય, આંખ ખોલતા ખોવાઈ જાય. આંખ ખોલીએ તો ખોવાઈ જાય, બંધ આંખ કરીએ ઘડીકમાં ખોલીએ તો રેલગાડી તો ક્યાંય ને ક્યાંય પહોંચી ગઈ હોય. બંધ આંખે જોવાની મજા પડી જાય. રેલગાડી રેલગાડી, છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. વચ્ચે સ્ટેશન આવે ત્યાં રેલગાડી થોભાય છે, એટલે સ્ટેશન બોલે રૂક રૂક, એટલે કે અહીંયા ઊભી રહે. તપતા બળતા પાટા ઉપર, અહીંથી ત્યાંથી ઉપર, અહીંથી ત્યાં ત્યાંથી આગળ, છુક 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 છુક, લાઇટ કરતી સરસરતી, અંજવાળામાં છુક છુક કરતી, અંધારામાં છુક છુક કરતી, બટાટાનું ખેતર ને રણની રેત. જો બાળકો, બટાટાનું ખેતર ને રણની રેત, ઘરડો ખેતર ખેડૂત ને બાજરાનું ખેત, ઘરડો ખેડૂત ને બાજરીનો ખેત, ખેડૂત ખેતર લીલા મેદાન, મંદિર મકાન ચાની દુકાન. જો ભાઈ રેલગાડીની અંદર કેટલી બધી વસ્તુ આવે, જો ભાઈ ધ્યાનથી સાંભળજો આ કાવ્ય. રેલગાડી રેલગાડી, છુક 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 છુક, વચ્ચે આવતા સ્ટેશન બોલે રૂક 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 રૂક. આવું બધું આવે છે ખૂબ, કોઈ ન મારો જોરથી બૂમ, ટેકરા ઉપર ઝંડી, પુલની પગડંડી. પગડંડી એટલે પગે ચાલવાનો રસ્તો, બરાબર બાળકો? ટેકરા ઉપર ઝંડી અને પુલની પગડંડી, પુલ ઉપરથી ચાલવાનો રસ્તો, પગની કેડી, એટલે કે પુલેથી ચાલવાનો રસ્તો એને પગડંડી કહી છે. પંખીના ટોળાને પાણીની કુંડી, આ બધું આપણે રેલગાડીમાં દેખાય છે બાળકો, જો જ્યારે મુસાફરી કરે ને ત્યારે આપણને ખ્યાલ આવે. ઝૂંપડાને ઝાડી, ખેતરને વાડી, ભાગછૂક ભાગછૂક દોડી ગાડી, કૂવા પાછળ બાગ બગીચા, ધોબી ઘાટ નાનકડી હાટ. ધોબી ઘાટ એટલે કે વચમાં આપણે જઈએ રેલગાડીમાં તો ધોબી છે એ ધોબી ઘાટે શું કરતા હોય છે, કપડાં ધોતા હોય છે, અને નાનકડી હાટ, નાનકડી હાટ એટલે નાની નાની દુકાનો આવતી હોય છે. ગામમાં મેળા, લોકોના ટોળા, તૂટેલી ભીતો ઘેટાના ટોળા. જો બાળકો રેલગાડીમાં જઈએ તો જ્યાં બહુ દૂર દૂરના વિસ્તાર હોય છે, ગામડાની અંદર હોય છે, ત્યાં મકાનની ભીતો પણ તૂટેલી હોય છે અને ઘેટાના ટોળે ટોળા હોય, એટલે અહીંયા કવિતામાં આપણે એમ કહ્યું છે કે તૂટેલી ભીતો અને ઘેટાના ટોળા. રેલગાડી રેલગાડી, છુક 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 છુક, વચ્ચે સ્ટેશન આવતા બોલે રૂક 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 રૂક. જો બાળકો, અહીંયા આપણને આજે આપણા વાહનની અંદર આગગાડીની વાત કરવામાં આવી છે. જો આપણી જે રેલગાડી છે, અહીંયા આગગાડી એટલે કે રેલગાડી, રેલગાડીની કવિતા આપણે સાંભળી તો આપણને મજા આવી ને બાળકો, કેવી સરસ મજાની લાગી, કવિતા સારી લાગી ને? તો રેલગાડી જ્યાં જ્યાંથી પસાર થતી ગઈ ત્યાંનું આપણને શું શું બતાવી દે, એનું વર્ણન કરતી ગઈ કે એની અંદર આપણને કેવું લાગતું હતું. જુઓ બાળકો શું કહેતું હતું ખબર છે, કે ભાઈ બટાટાના ખેતર આવતા હતા, રેતીનું રણ આવ્યું, બાજરીના ખેતર આવ્યા, લીલા લીલા ઘાસના મેદાનો આવ્યા, પછી મંદિર દુકાન ચાની દુકાન. બોલો ભાઈ, મંદિર આવતા હતા, મકાન આવતા હતા અને ચાની દુકાન આવતી હતી. કોઈક જગ્યાએ ટેકરો હોય તો કોઈક જગ્યાએ પુલ હોય અને પગદંડી. મેં તમને સમજાય, પગદંડી એટલે કે પગેથી ચાલવાનો રસ્તો. પાણીના કુંડ આવતા હતા, ઝૂંપડા આવતા હતા, ઝાડી આવતી હતી અને ખેતીવાડી, લીલાછમ મજાના પાકો લહેરાતા હોય એવા ખેતરો આવતા હતા, કૂવા અને પાછળ બાગ બગીચા. કૂવા એટલે કે પાણીના કૂવા હોય તો કૂવામાંથી બાગ બગીચો પાછળ બનાવેલો હોય તો કૂવામાંથી પાણી સિંચીને કોસ દ્વારા
બાગ બગીચામાં પહોંચાડવામાં આવતું. પછી ધોબીઘાટ હાટ, નાની નાની દુકાનો, ધોબીઘાટ હોય અને પછી ગામના મેળા જોવા માંગતા હતા. જો બાળકો, આપણને તો સાતમ આઠમના મેળા બરાબર એવા મેળા ગમે, જોઈએ તો ખૂબ માણસો હોય છે. રૂઆપરી માતાએ જઈએ, શીતળા માતાએ જઈએ, બીજી નિષ્કલંક મહાદેવના મેળામાં જઈએ તો ઘણા બધા આપણને મેળા જોવા મળે. પણ આ રેલગાડીમાં આપણે જઈએ છીએ ત્યાં તો સરસ મજાના મેળા ગામની અંદર, ગામડાના લોકો કેવા મેળા મનાવે છે એનું આપણે ચિત્ર અહીંયા આપણને દેખાતું હતું. રેલગાડીમાં મુસાફરી કરીએ તો ગામના સરસ મજાના મેળા છે એ પણ આપણને દેખાય. તો બાળકો, આજે આપણે આ કવિતા સમજ્યા બરાબર રેલગાડીની, એટલે તમારે બધા યાદ રાખવાનું કે ભાઈ આપણા વાહનો છે એની અંદર એક રેલગાડી છે બરાબર. એ રેલગાડી જ્યાં જ્યાંથી પસાર થાય છે ત્યાંથી જે જે વસ્તુઓ આવતી ગઈ એનું આપણે નિરીક્ષણ કરતા ગયા, એટલે કે ભણવાની અંદર આપણે તો જોયું નથી. જો આપણે રેલગાડીમાં મુસાફરી કરી હોય તો તમને કરી હોય તો તમને બધું વસ્તુ દેખાય, અને મેં કરી હોય તો મને, કે મેં એકવાર રેલગાડીમાં મુસાફરી કરી હતી બાળકો. જ્યારે મેં મુસાફરી કરી ત્યારે મને ખૂબ મજા આવી, ધમધમ ધમામાં હલતા હલતા હોય ને, ડોલતા ડોલતા એવું લાગતું હતું. પહેલાં તો શરૂઆત થઈ ને ત્યારે, પછી હું એકવાર અમદાવાદ ગઈ હતી તો જ્યાંથી રેલગાડી પસાર થતી હતી તો મેં જોતા ગયા, સરસ મજાના ખેતરો આવતા હતા, પાણી ભરેલા તળાવો આવતા હતા, એવું બધું કુદરતી વાતાવરણ તમે જો તો સરસ મજાનું શાંત, પંખીઓ કલરવ કરતા હતા, સરસ મજાના ઝાડવાઓ લીલાછમ ઊભા હતા, આવું આપણને દ્રશ્ય પણ રેલગાડીમાં જોવા મળે છે. બસમાં મળે પણ રેલગાડીની વાત તો બાળકો અનોખી હોય છે, કેમ તો વાંકા ચૂકા રસ્તે ક્યાંય ક્યાંય પસાર થતી હોય છે. તો આજે આપણે આટલું રાખીએ બરાબર. તો આજનું આપણું ઘરકામ છે, અમે રેલગાડી છે કવિતા તમને સમજાવી, એ કવિતા તમારે વાંચવાની છે બાળકો, લખવાની નથી, ખાલી વાંચજો બરાબર. બાળકો આવજો.